નમસ્કાર, કેમ છો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ફરીથી બરાબર વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ વતી. સુરતની અંદર જેડબલી ની અંદર જો સમર્પિત કોઈ સંસ્થા હોય તો એ વશિષ્ઠ છે. શા માટે સમર્પિત સંસ્થા એ વશિષ્ઠ છે, આજે મારે એની વાત આપ સૌની સાથે કરવાની છે. તો જે વાત છે એ વાત મારે કરવાની છે સિલેક્શન રેટની. યસ માય ફ્રેન્ડ્સ, સિલેક્શન રેટની હું સિમ્પલ રીતે વાત કરું, જેડબલીના સિલેક્શન રેટની. જેડબલીના સિલેક્શન રેટની જ્યારે વાત આવે ત્યારે આપણે શું આવે આપણા માઇન્ડની અંદર, કે કેટલા છોકરાઓ આઈઆઈટીની અંદર ગયા અને કેટલા છોકરાઓ એનઆઈટીની અંદર ગયા. યસ માય ફ્રેન્ડ્સ, તો હું વાત કરું વર્ષ 2023ની, તો વશિષ્ઠના 22 વિદ્યાર્થીઓ આઈઆઈટી કે એનઆઈટીની અંદર પ્રવેશ મેળવ્યો છે, જેમાંથી 11 વિદ્યાર્થીઓએ આઈઆઈટીમાં પ્રવેશ મેળવ્યો છે, 11 વિદ્યાર્થીઓએ એનઆઈટીની અંદર પ્રવેશ મેળવ્યો છે. એટલે કે ઓલમોસ્ટ 17.5% વિદ્યાર્થીઓએ વશિષ્ઠના, સાંભળજો, વશિષ્ઠના 17.5% વિદ્યાર્થીઓએ આઈઆઈટી કે એનઆઈટીની અંદર પ્રવેશ મેળવ્યો છે. બરાબર છે, વર્ષ 2023ની અંદર વશિષ્ઠની અંદર કુલ 128 વિદ્યાર્થીઓ જેડબલીની પ્રિપેરેશન કરતા હતા મિત્રો, અને આ 128 વિદ્યાર્થીઓમાંથી આજે 22 વિદ્યાર્થીઓ આઈઆઈટી અને એનઆઈટીની અંદર અભ્યાસ કરી રહ્યા છે. તો મારે જે વાત કરવાની છે એ વાત છે સિલેક્શન રેટની. યસ માય ફ્રેન્ડ્સ, કે હું કઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર ભણું, બરાબર છે, કઈ ઇન્સ્ટિટ્યૂટની અંદર જેડબલીની પ્રિપેરેશન કરું તો મારી સંભાવના આઈઆઈટી કે એનઆઈટીની અંદર જવાની વધારે છે. બરાબર છે, તો હું વશિષ્ઠની વાત કરું તો આપ સૌને ખ્યાલ છે, મેં તમને કીધું એમ, એ વશિષ્ઠનો જે સિલેક્શન રેટ છે, સિલેક્શન રેટ, તો એ સિલેક્શન રેટ છે 17.5%. યસ માય ફ્રેન્ડ્સ, 17.5% વિદ્યાર્થીઓ વશિષ્ઠમાંથી આઈઆઈટી કે એનઆઈટીમાં ગયા છે. આનો અર્થ શું થાય? આનો અર્થ એવો થાય કે વશિષ્ઠમાં 100 વિદ્યાર્થીઓ ભણતા હોય, એ ગ્રુપમાં 100 વિદ્યાર્થીઓ ભણતા હોય, એટલે કે 100 વિદ્યાર્થી જેઈની પ્રિપરેશન કરતા હોય, તો તેમાંથી 17.5% વિદ્યાર્થીઓ, 17.5% વિદ્યાર્થીઓ એટલે કે 17 વિદ્યાર્થીઓ આપણે ગણીએ તો 17 વિદ્યાર્થીઓ, બરાબર છે, એ આઈઆઈટી કે એનઆઈટીની અંદર પ્રવેશ લે છે. બરાબર છે, તો આને હું થોડુંક હું ડિટેલિંગ કરું તો આનો મતલબ શું થાય, જો વશિષ્ઠની અંદર 200 વિદ્યાર્થી ભણતા હોય તો 34 વિદ્યાર્થીઓ આઈઆઈટી કે એનઆઈટીની અંદર હોત. બરાબર છે, વશિષ્ઠની અંદર જો 300 વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરતા હોત, બરાબર છે, તો 51 વિદ્યાર્થીઓ આઈઆઈટી કે એનઆઈટીની અંદર હોત. જો વશિષ્ઠની અંદર 500 વિદ્યાર્થીઓ ભણતા હોત, બરાબર છે, તો 85 સ્ટુડન્ટ આજે આઈઆઈટી કે એનઆઈટીની અંદર એ અભ્યાસ કરતા હોત. બરાબર છે, તમે અનુમાન લગાડી શકો છો કે 500 વિદ્યાર્થીઓ જો વશિષ્ઠની અંદર ભણતા હોત તો આજે 85 વિદ્યાર્થીઓ આઈઆઈટી કે એનઆઈટીની અંદર એમને પ્રવેશ મેળવ્યો હોત. તો શા માટે વશિષ્ઠની અંદર અભ્યાસ કરવો જોઈએ, શા માટે વશિષ્ઠની અંદર જેડબલીની પ્રિપેરેશન કરવી જોઈએ, તો વશિષ્ઠનો જે સિલેક્શન રેટ છે એ હાઈ છે કમ્પેર ટુ એની ઇન્સ્ટિટ્યૂટ. યસ માય ફ્રેન્ડ્સ, હું અહીંથી કહી શકું છું એની ઇન્સ્ટિટ્યૂટ. બરાબર છે, તમે પૂછી શકો છો, કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને પૂછી શકો છો કે વર્ષ 2023ની અંદર તમારે કેટલા બાળકો એ ગ્રુપની અંદર હતા અને એમાંથી કેટલા વિદ્યાર્થીઓ આઈઆઈટી અને એનઆઈટીની અંદર ગયા. બરાબર છે, હું અહીંથી કહી શકું છું, કોન્ફિડન્સ સાથે કહી શકું છું કે વશિષ્ઠનો જે સિલેક્શન રેટ છે, બરાબર છે, એના કરતાં કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટનો એ સિલેક્શન રેટ નથી. ભાઈ, માટે જેડબલની પ્રિપેરેશન કરવી હોય તો વશિષ્ઠની અંદર આવવું પડે. બરાબર છે, આઈઆઈટીયન્સ બનતા પહેલા તમારે વશિષ્ઠિયન્સ બનવું પડે તો જ તમે આઈઆઈટી કે એનઆઈટીની અંદર પ્રવેશ મેળવી શકો. કારણ કે વશિષ્ઠનો જે સિલેક્શન રેટ છે એ ખૂબ જ હાઈ છે. યસ માય ફ્રેન્ડ્સ, તો જે વિદ્યાર્થીઓ અત્યારે 10મા ધોરણની અંદર હોય, જે ડબલની પ્રિપેરેશન કરવા માંગતા હોય, તેવા દરેક વિદ્યાર્થીઓ વશિષ્ઠની મુલાકાત લે. વશિષ્ઠની 3 બ્રાંચો છે, બારડોલીની અંદર છે, કામરેજની અંદર છે અને વરાછાની અંદર છે. તો આ 3માંથી કોઈ પણ બ્રાન્ચની આપ અચૂક મુલાકાત
મુલાકાત લો અને જાણો કે વશિષ્ઠની અંદર કેવી રીતે કાર્ય કરવામાં આવે છે. અને કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેતા પહેલા તમે અચૂક એકવાર વશિષ્ઠની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. બરાબર છે? ભૂલી જશો તો પછતાવો થશે તમને. બરાબર છે? ભૂલી જશો તો પછતાવો થશે, કારણ કે તમને યાદ આવશે પછી 12મું પૂરું થશે ને ત્યારે કે ઓલા ભાઈ કહેતા હતા, બરાબર કહેતા હતા કે જ્યારે 10મું પૂરું થાય ને ત્યારે વશિષ્ઠની એક મુલાકાત લેવાની છે. જો મેં લઈ લીધી હોત ને તો આજે હું આઈઆઈટી કે એનઆઈટીની અંદર હોત. અને વશિષ્ઠ છે તો વિશ્વાસ છે. આ વાત બરાબર છે? આ વાત સાથે અમે કાયમ છીએ. જે વિશ્વાસ તમે અમારા પર મૂકશો બરાબર છે, એ ક્યારેય પણ તૂટશે નહીં. બરાબર છે? તમારું જે સ્વપ્ન છે, તમારું જે ડ્રીમ છે આઈઆઈટી કે એનઆઈટીમાં જવા માટેનું, એ ડ્રીમને સાકાર કરવા માટે અમે કટિબદ્ધ છીએ. કારણ કે અમારું પણ ડ્રીમ છે, વી હેવ અ ડ્રીમ ટુ ક્રિએટ થાઉઝન્ડ ઓફ આઈઆઈટીયન્સ, એનઆઈટીયન્સ એન્ડ ડોક્ટર્સ. યસ, માટે અમે કમિટેડ છીએ. થેન્ક યુ વેરી મચ.